નમસ્કાર, હું ચિરાગ જોઈશું સાંજની સુપરફાસ્ટ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય. પોરબંદરના માધવપુર ગેડ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. અડધો કલાક અવિરત વરસાદ પડ્યો. હવામાન વિભાગની હજુ બે દિવસ સુધી વરસાદની આગાહી. કેશોદ તાલુકામાં વરસાદના પગલે મગફળીનો તૈયાર પાક પલળ્યો. મગફળીના ઉભા પાકને મોટું નુકસાનની ભીતિ. સુરતમાં પણ વરસાદી ઝાપટા. સુરતના અનેક વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ વરસ્યો. સુરતમાં વરસાદી ઝાપટાથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ઉધનામાં વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. વરસાદના કારણે પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ થયો પાણીનો ભરાવો. સુરત જિલ્લામાં કામરેશ, પલસાણા સહિત અનેક વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. આણંદ જિલ્લાના ખંભાતમાં પણ કમોસમી વરસાદ. ધીમી ધારે વરસાદ પડતા ડાંગરના તૈયાર પાકને નુકસાનની શક્યતા. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. તાલાલા, વડિયા, ગીર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની વકી. ઠંડીમાં પણ થશે વધારો. નર્મદાના કેવડિયા પંથકમાં પણ ધીમી ધારનો વરસાદ. વરસાદના પગલે સર્જાયો ચોમાસા જેવો માહોલ. જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ. વીરાવળના ગ્રામ્ય પંથકમાં માવઠું, ભેટાળી, રામપરા, કુકરાસ જેવા ગામોમાં પડ્યો વરસાદ. વરસાદના કારણે પાકને નુકસાન. મગફળી અને સોયાબીનનો પાક પણ પલળ્યો. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ. રાજુલાના ગ્રામ્ય પંથકમાં વરસાદ. રાજુલા પાસેના માંડરડી, આગરિયા સહિતના ગામડામાં વરસાદ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી. તાપી જિલ્લામાં પણ અનેક સ્થળે વરસાદના સમાચાર. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ. ધારીના ચલાલા રોડ પર વ્યક્તિ પર વીજળી પડી. ખોડિયાર મંદિર પાસે ઘનશ્યામભાઈ નામની વ્યક્તિ પર પડી વીજળી. દુર્ઘટના સમયે વ્યક્તિ વાડીમાં કામકાજ કરતી હતી. ગંભીર સ્થિતિમાં હાલમાં સારવાર હેઠળ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મગફળીના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતોએ હોબાળો મચાવી યાર્ડના દરવાજા બંધ કર્યા. 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું નિવેદન. કહ્યું, પેટા ચૂંટણીમાં જીત અમારી જ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા વિકાસના કામ પર લોકોને વિશ્વાસ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીનો જંગ. રાજ્યની 3 કોર્પોરેશનની 3 બેઠકો અને 7 નગરપાલિકાની 16 બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન. અમદાવાદ, વડોદરા, જૂનાગઢ કોર્પોરેશનની 1-1 બેઠકો માટે થયું મતદાન. રાજ્યમાં 7 નગરપાલિકાઓની 16 બેઠકો પર 37 ઉમેદવાર મેદાનમાં. મહાનગરપાલિકાની 16 બેઠકો માટે 270 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સંપન્ન. ચૂંટણીમાં કુલ 2,21,169 મતદારોએ કર્યું મતદાન. વડોદરા કોર્પોરેશનમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી. મધ્યવર્તી સ્કૂલના બૂથ નંબર 12માં ઈવીએમ બટનમાં ખામી મુદ્દે હોબાળો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને. વલસાડ નગરપાલિકાના 3 સભ્યોના સભ્યપદ રદ થાયની તેવી કવાયત. 3 સભ્યોની સુનાવણી અને સામાન્ય સભા પણ રાખવામાં આવી. સભાના વિરોધમાં 3 સભ્યોએ કેદીનો પહેરવેશ કરીને કર્યો વિરોધ. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ બાદ હવે ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત. મુબારક પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ. કોંગ્રેસના બળવાખોર ઇલા ચૌહાણ હાલમાં છે પ્રમુખ. ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે 56મો જન્મદિવસ. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આવી શુભકામના. કહ્યું, સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવવાની સાથોસાથ ભારતને સશક્ત અને સુરક્ષિત રાખવામાં આપી રહ્યા છે મહત્વપૂર્ણ યોગદાન. અમિત શાહ 25 અને 26 ઓક્ટોબરે અમદાવાદમાં આવશે. દિવાળી પરિવાર સાથે મનાવશે. અમદાવાદમાં નવા ફ્લાયઓવરનું પણ કરશે ઉદઘાટન. થરાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી. થરાદ ભાજપે જે હોસ્પિટલમાં દર્દીઓને કર્યું ફળનું વિતરણ. સાંસદ પરબત પટેલ, જીવરાજ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિ.